તક્ષશિલા વિદ્યાલય હળવદ ધોરણ સાત વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી પાઠ ચાર ઉષ્મા એટલે કે ગરમી તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગરમી વિશે અભ્યાસ કરીશું એટલે કે પ્રકરણ ત્રણમાં તમે શીખ્યા કે ઊનના કપડાં પ્રાણીઓની રૂવાટીમાંથી બનાવવામાં આવે છે કે આપણે ત્રીજા પાઠમાંથી શીખી ગયા છીએ કે ઊનના કપડાં છે તે આપણે પ્રાણીઓના રૂવાટીમાંથી બનાવીએ છીએ તમે એ પણ જાણો છો કે સૂતરાઉ કપડાં વનસ્પતિના રેસામાંથી બને છે કે જે સૂતરાઉ કાપડ આવે છે તે વનસ્પતિના રેસામાંથી બનાવવામાં આવે છે શિયાળાની ઋતુમાં જ્યારે બહાર ખૂબ જ ઠંડી હોય ત્યારે આપણે ઊનના કપડાં પહેરીએ છીએ કે શિયાળામાં જ્યારે આપણને ઠંડી લાગે કે ઠંડી પડે છે ત્યારે આપણે ઊનના કપડાં કે જે ઊનમાંથી બનાવેલા હોય તેવા ગરમ કપડાં આપણે પહેરીએ છીએ ઊનના કપડાં આપણા શરીરને હૂંફાળું રાખે છે કે ઊનના કપડાં છે તે આપણા શરીરને હૂંફાળું કે ગરમ આપે છે ઠંડી સામે રક્ષણ આપે છે જ્યારે ગરમીની ઋતુમાં હળવા રંગના સુતરાઉ વસ્ત્રો પહેરતા આપણું શરીર ઠંડક અનુભવે છે કે જ્યારે ગરમીની ઋતુ હોય એટલે કે ઉનાળો હોય ત્યારે આપણે હળવા રંગના એટલે કે શાંત રંગના જે કપડાં પહેરીએ તો તે ક કપ કાપડ છે તે શાંત રંગના સુતરાઉ વસ્ત્રો છે તે આપણા શરીરને ઠંડક આપે છે ચોક્કસ ઋતુમાં ખાસ પ્રકારના વસ્ત્રો જ શા માટે અનુકૂળ આવે છે કે કેમ આવું કરવામાં આવે છે કે જો આપણે ઉનાળામાં ગરમ કપડાં પહેરીએ તો શું થાય છે કે આપણને ગરમી લાગે છે અને શિયાળામાં આપણે ગરમ કપડાં ન પહેરીએ તો આપણને ઠંડી લાગે છે એટલે જે પ્રમાણેની ઋતુ હોય તે પ્રમાણેના વસ્ત્રો આપણે પહેરીએ છીએ તે બાબતની નવાઈ તમને જરૂર લાગતી જ હશે ખરું ને કે આવું કેમ કે ચોક્કસ ઋતુમાં ખાસ પ્રકારના જ વસ્ત્રો પહેરવા જોઈએ તો આ એક નવાઈની બાબત છે તો કે શિયાળાની ઋતુમાં ઘરની અંદરના ભાગમાં ઠંડી લાગે છે પરંતુ ઘરની બહાર સૂર્યના તડકામાં આવતા હૂફનો અનુભવ થાય છે કે શિયાળામાં જ્યારે આપણે ઘરમાં હોઈએ ત્યારે આપણને ઠંડી લાગે પરંતુ જ્યારે આપણે ઘરની બહાર સૂર્યપ્રકાશની સામે જઈએ ત્યારે આપણને ગરમીની અનુભવી થાય છે એટલે કે હૂફનો અનુભવ થાય છે અને ઉનાળાની ઋતુમાં ઘરની અંદરના ભાગમાં પણ આપણને ગરમી અનુભવીએ છીએ જ્યારે ઉનાળામાં શું થાય છે કે ઘરના અંદરના ભાગમાં પણ આપણને ગરમીનો અનુભવ થાય છે તો આવું શા માટે થાય છે કે શિયાળામાં આપણે ઘરની બહાર આવીએ ત્યારે આપણને ગરમીનો અનુભવ થાય જ્યારે ઉનાળામાં તો ઘરની અંદર પણ આપણને આવો ગરમીનો અનુભવ થાય છે તો કોઈ પદાર્થ ઠંડો છે કે ગરમ તે આપણે કેવી રીતે જાણી શકીએ કે કોઈ પદાર્થ છે તે ઠંડો છે કે ગરમ તે જાણવું હોય તો શું કરવું જોઈએ વળી કોઈ પદાર્થ કેટલો ઠંડો કે કેટલો ગરમ છે તે શોધવા માટે આપણે શું કરવું જોઈએ તો આવા બધા પ્રશ્નોના જવાબ આપણે આ પ્રકરણમાં મેળવવાનો પ્રયત્ન કરીશું ચાર પોઈન્ટ એક ઠંડુ અને ગરમ રોજબરોજના જીવનમાં આપણે સંખ્યાબંધ પદાર્થોના સંપર્કમાં આવીએ છીએ કે આપણે દરરોજ ઘણા બધા એવા પદાર્થો હોય કે જેનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ જેના આપણે સંપર્કમાં આવતા હોય છે તેમાંના કેટલાક પદાર્થો ગરમ જણાય છે અને કેટલાક પદાર્થો ઠંડા અનુભવાય છે કે જે પદાર્થોનો આપણે ઉપયોગ કરીએ છીએ તેમાંથી કેટલાક પદાર્થો એવા હોય છે કે જે ઠંડા હોય છે અને કેટલાક પદાર્થો ગરમ હોય છે તરત જ બનાવેલ બનાવીને કપમાં કાઢેલી ચા ગરમ હોય છે પરંતુ બરફ તો ઠંડો જ હોય છે ખરું ને કે આપણે જો ચા બનાવીએ તો એ તરત ચાને આપણે કપમાં કાઢી તો એ ચા કેવી લાગે છે આપણને ગરમ લાગે છે જ્યારે તરત આપણે ફ્રિજમાંથી તરત બરફ બહાર કાઢીને મૂકીએ તો એ બરફ કેવો લાગે છે ઠંડો લાગે છે તો કોષ્ટક ચાર પોઈન્ટ એકમાં સામાન્ય રીતે વપરાતા આવા કેટલાક પદાર્થોની સૂચિ બનાવી છે તો તમારા અનુભવ પરથી આમાં કયા પદાર્થો ગરમ છે કે કયા ઠંડા તે નિશાની વડે નક્કી કરો કે આપણને અહીંયા કોષ્ટક ચાર પોઈન્ટ એક આપેલું છે તેમાં ઠંડા તેમજ ગરમ પદાર્થો આપણને મિક્સ આપેલા છે તો તે ઠંડા છે કે ગરમ તે જે ઠંડા હોય કે ગરમ હોય જેને જે જવાબ આવતો એની સામે ખરાની નિશાની કરવાની તો આપણને એક ઉદાહરણ આપેલું છે આઈસ્ક્રીમ તો કે ઠંડા અથવા તો અતિશય ઠંડુ તો એની સામે ખરાની નિશાની કરેલી છે ત્યારબાદ છે ચાના કપમાં રાખેલી ચમચી તો ચાના કપમાં કે ચા ગરમ હોય ત્યારે શું થાય છે કે એ ઉષ્માનું વહન કરે છે તો આ ચમચી છે તે કેવી આપણને જણાય છે ઉફાળી ગરમ એ ધીમે ધીમે ગરમ થઈ જાય છે કેમ તે કે તે ઉષ્માનું વહન કરે છે ફ્રૂટ જ્યુસ તો જ્યુસ છે તે ઠંડુ હોય છે તળાવની કઢાઈનો હાથો તો કે જે તળાવ તળવાની કઢાઈનો હાથો સોરી તળવાની કઢાઈનો હાથો તો એ કેવો હોય છે અતિશય ગરમ પણ એટલે કે ગરમ પદાર્થોને સીધા જ અડકતા નહીં જ્યારે તમે સળગતી મીણબત્તી કે ગરમ સ્ટવ નો ઉપયોગ કરો ત્યારે દાજી ન જવાય તેની ખાસ કાળજી રાખજો કે અતિશય ગરમ પદાર્થ હોય તો તેને આપણે સીધો અડી શકતા નથી કેમ કે આપણને તે ગરમ લાગે છે આપણે જોયું કે કેટલાક પદાર્થો ઠંડા હોય છે જ્યારે કેટલાક પદાર્થો ગરમ હોય છે તો વળી આપણને એ પણ ખબર છે કે કયા પદાર્થ બીજા પદાર્થ કરતાં વધુ ઠંડો કે વધુ ગરમ છે કે આમાં ઘણા બધા પદાર્થો એવા હોય છે કે જે ગરમ હોય છે અને ઘણા બધા પદાર્થો એવા પણ હોય છે કે કેવા ઠંડા હોય છે તો આપણને એ પણ ખબર હોય છે કે કયો પદાર્થ કયા પદાર્થ કરતાં વધુ ઠંડો છે કે વધુ ગરમ છે તે પણ આપણે જાણી શકીએ છીએ કયો પદાર્થ બીજા પદાર્થ કરતાં ગરમ છે તે તમે કેવી રીતે નક્કી કરશો તો સામાન્ય રીતે આપણે પદાર્થ સાથેના સ્પર્શ દ્વારા આ માહિતી મેળવીએ છીએ કે ગરમ છે કે ઠંડો તે આપણે તે પદાર્થને સ્પર્શ કરીએ તેના દ્વારા આપણને માહિતી મળે છે પરંતુ શું આપણા સ્પર્શ વડે થતો અનુભવ વિશ્વસનીય છે હોય છે ખરો કે આપણે જે સ્પર્શ દ્વારા અનુભવીએ છીએ તે સાચો જ હોય છે તો ચાલો આપણે શોધીએ પ્રવૃત્તિ ચાર પોઈન્ટ એક ત્રણ નાના નાના ટબ લો તેના પર એ બી અને સી એમ લેબલ મારો કે ત્રણ ટબ લઈ ત્રણેયને અલગ અલગ નામ આપવાનું એ બી સી ગરમ પાણી એટલું બધું ગરમ ન લેવું કે જેથી તમારો હાથ દાઝી જાય ગરમ પાણી લેવાનું પરંતુ એટલી બધું નહીં કે જેનાથી આપણો હાથ દાઝી જાય પાત્ર એમાં ઠંડુ પાણી અને પાત્ર બીમાં ગરમ પાણી ભરો કે પાત્ર એ છે તેમાં ઠંડુ પાણી ભરવાનું પાત્ર બીમાં ગરમ પાણી હવે પાત્ર સીમાં અડધું ગરમ અને અડધું ઠંડુ પાણીનું મિશ્રણ ભરો કે પાત્ર સી છે તેમાં બંને પાણી મિક્સ કરીને કે અડધું ગરમ પાણી ભરવાનું અને અડધું ઠંડુ પાણી ભરવાનું હવે તમારો ડાબો હાથ પાત્ર એના પાણીમાં અને જમણો હાથ પાત્ર બીના પાણીમાં ડૂબાડો કે હવે આપણો ડાબો હાથ છે તે પાત્ર એમાં અને જમણો હાથ છે તે પાત્ર બીમાં એટલે કે એમાં કેવું પાણી છે ઠંડુ પાણી છે જ્યારે બીમાં ગરમ પાણી છે બંને પાત્રમાં એક સાથે હાથ ડૂબાડવાના ત્યારબાદ બે થી ત્રણ મિનિટ પછી તમારા બંને હાથ એક સાથે પાત્ર સીમાં ડુબાડો કે પછી શું કરવાનું છે કે એમાંથી હાથ કાઢી લીધા બાદ બંને હાથ છે તે પાત્ર સીમાં ડુબાડવાના છે શું બંને હાથ સમાન અનુભવ કરે છે તો કે બંને હાથ છે તે કેવો અનુભવ કરે છે તો કે બૂઝું મૂંઝવણ બુજોની મૂંઝવણ દર્શાવે છે કે માત્ર સ્પર્શ વડે પદાર્થના ઠંડા કે ગરમ હોવાનું અનુમાન આપણને છેતરામણું સાબિત થાય છે તો આના ઉપરથી આ પ્રયોગ પ્રવૃત્તિઓ ઉપરથી આપણે શું તારણ ઘટી શકીએ શું અવલોકન કરી શકીએ કે પ્યાલા સીમાં બોળેલો જમણો હાથ પાણી ગરમ હોવાનો અનુભવ કરશે જ્યારે ડાબો હાથ પાણી ઠંડુ હોવાનો અનુભવ કરશે આવું કેમ તો કે જ્યારે જમણો હાથ છે તે આપણે ગરમ પાણીમાં આપણે બોળેલો કે જે આપણે પહેલાં આપણે એમાં જે હાથ હતો એ કેવો હતો ઠંડો હાથ હતો ઠંડા પાણીમાં હાથ હતો તો જે મિશ્ર પાણીમાં આપણે એવાળો હાથ બોરીશું તે આપણને ઠંડુ પાણીનો અહેસાસ કરાવે છે જ્યારે બી પાત્રમાં આપણે ગરમ પાણી ભરેલું હતું તો જે હાથ એમાં હોય તે આપણને ગરમ પાણીનો અહેસાસ કરાવે છે તો આના ઉપરથી આપણે નિર્ણય કરી શકીએ કે સ્પર્શ કરવાથી પદાર્થના તાપમાન વિશેનો અનુભવ છે તે વિશ્વસનીય હોતો નથી કે આપણે જે અનુમાન કરીએ તે આપણને છેતરાણ પણ સાબિત થઈ શકે છે તો પદાર્થ કેટલો ગરમ છે કે ઠંડો છે તે આપણે કેવી રીતે શોધી શકીએ તો કે પદાર્થના ગરમ કે ઠંડા હોવાનું માપ તાપન તરીકે ઓળખાય છે કે આ પદાર્થ છે તે ગરમ છે કે ઠંડો તે હોવાનું પ્રમાણભૂત માપ છે તે તાપમાન તરીકે ઓળખાય છે તો તાપમાનનું માપન કરતા સાધનને થર્મોમીટર કહે છે એ તાપમાન માપવાનું જે સાધન આવે છે તે સાધનને થર્મોમીટર કહેવામાં આવે છે